શક્તિના કારણ કે આપણે 100% પાણી પ્રમાણ તેમાં કઈ જઈ અને વપરાશમાં પણ દરેક ઘરમાં પણ જેને ત્યાં વધારે પાણી વપરાતું હોય એનું ધ્યાન રાખવું જ પડશે. પાણીનો એકદમ વાપરાત કરો, વાપરાવ જૈનોની વાપર થોડો ઉપયોગ કરો. જૈન સાધુઓ એક ડોલમાં કે બે ડોલમાં તો આખું બે ડોલો તો વાપરતા નથી, આખા કપડા ધોઈ નાખતા હોય છે. દીપિકાભાઈ સ્વતંત્ર પાણી આપ્યું મીટર કરી નાખો. વિનય મંદિરમાં બીજું કઈ સગવડ નથી, વિદ્યાર્થી રૂમ કરવાના પરબ આપણે કર્યું છે અને હમણાં એ લોકો જોઈ રહ્યા છે પરબ. હવે પરબનું સ્થાન તમે નક્કી કર્યું વિદ્યાર્થીઓને, એકલા બહારના લોકોને, આપણા વિદ્યાર્થીઓને પણ સગવડ મળે એનો લાભ મળે તો એની શરૂઆત કરી નાખો. પણ ઘણા મહેનત કરવું પડે, જરૂર પડે કોઈની કોન્ટ્રાક્ટ આપવી પડે. કાલે પેલા ગંગેશ્વર કે કેવું છે સાથીગા પાસે એક તરફ મને એ ગમી છે ત્યાં મોકલ્યા હતા. આપણે જગ્યા જોઈ લઈએ અને એ જ કોન્ટ્રાક્ટર કરવા માટે ક્યાં કરવું છે એવું જ આપણી ત્યાં બહારની કેન્ટીન પાસે દુર્ગા થોડું જે થોડું કરવું છે એ પણ કોઈ એક જણ એક એક ની જવાબદારી લે તો કદાચ કંઈ પડકાર આવે. દિનેશભાઈ કેન્ટીનવાળા જાજો એની જવાબદારી તમે લઈ લો, પરબની જવાબદારી તમે લઈ લો. તમારે જવાનું છે. અચ્છા અચ્છા ચાલો સરસ બેસ્ટ ઓફ લક. આવજો. રામ રામ. રામ રામ કર્યા કરું. હા પછી પીટીસી શું છે? પાણીની ઉપર સગવડ થાય તો સર ટાંકી ઉપર એટલે મારા જે વાતો થાય છે તમારે લખ્યું કન્સ્ટ્રક્શન વાત આવે દિનેશભાઈ સોંપ્યો એમને સોંપ્યો જે કઈ નોંધ કરવાની બધા પાણી સગવડ ત્યાં વાત થઈ છે એ કરવાની બધું તમારે જોઈ લેવાનું મારી સાથે ચર્ચા કરી લેવાની. એવું હતું નિર્ણય કરવાનો છે તમારે નહીં અમારી વાત નહીં દાદા. હા તો કોઈને પણ આવો વિચાર આવો જ ના જોઈએ કે મારી કઈ સિલેક્ટ છે મારી છે ફલાણ ઠેકાણે મારું છે કે ઢીકણું છે. તમારામાં કશું જ નહીં હોય એવું ખર્ચે તમારામાં પડશે જરૂર પડશે તો ચિંતા નહીં. એટલે આ મનમાંથી કોઈ પણ વિભાગ વાળા કાઢી નાખજો. બીઆરએસ વાળા હોય બીએડ વાળા હોય પીટીસી વાળા હોય કે ગમે તે વિભાગ હોય આ બધી જ પ્રવૃત્તિઓ સંસ્થાની છે. બધી સગવડ પૈસા પૈસા જે કઈ છે આવક બાવક એ સંસ્થાની છે. હા ઠીક છે આપણે કાળજી રાખીએ કે આપણી સંસ્થા આપણો વિભાગ સારો થાય એટલા માટે એમાં પણ વપરાવું જોઈએ એ બધી વાત બરોબર. પણ કદી એવી કલ્પના નહીં કરવાની કે હવે મારામાં ખર્ચ પડે કેમ પડે શું થાય
એની પાસેની વસ્તુ સચવાય છે, આ બધું થાય છે. એમ દરેક વિભાગમાં પોતાનું જે કંઈ ડિસ્ટોક છે, પોતાનો સ્ટોક છે, એ વ્યવસ્થિત રહેવું જોઈએ. અને સંસ્થાની વાતમાં પણ આ લોકોની જવાબદારી સોંપવાની હોય ભાઈ, તેની જાય સંસ્થા. રાત્રે મને એમ કહેવામાં આવ્યું કે 500 થાળી નથી, સુપે ડીશ છે એ 500 લાવ્યા છીએ. જસુભાઈ કેટલી લાવ્યા છીએ? 500. શું 450? તમે કહી કે તમને શું કહેવા નથી કા? એટલે અમે ત્યાં જે ખરીદમાં છે એને કહી શકે ને? સ્ટોરમાંથી અમે 450 લાવે. એટલે તમે સ્ટોરમાંથી 450 લાવે કે 300 લાવે એની આ ત્યાં અમારો સંબંધ નથી. પણ સ્ટોરમાંથી પણ એવું કહેવાય, કોણ છે સ્ટોર વાળા છે? અરે કેટલી થાળીઓ છે દાદા? છે ને આમ ગેરંટી વાળા કરે છે, મને આ વિભાગ, મને પેલો વેઠી વિભાગ, અરે પેલો માણસ આવ્યો તે છે, મને મદદ શીવડા સાહેબ, મારી બહેરી મને મારે છે, તો કયો સાહેબ? પેલો ગામમાં દારૂડીઓ જરા હું કરે છે, એ સાહેબ મારે તો લોન મળતી નથી. ક્યાંથી ક્યાંથી આવતા પ્રશ્નો આવે કંટાળી જઈએ અથવા તો કંઈ કરું થાય, એના તરફની લાગણી પ્રેમ. કોઈ પણ કામમાં કોઈ માણસ આવે ને એની સાથે ગમે તેમ બોલું ને કોઈ અથવા ગમે તેમ વર્તન કરું એને એને પેલું ને તો ક્યાંયથી બચારો વાવથી આવ્યો હોય, કોઈ ગામડેથી આવ્યો હોય, કોઈ કોઈ આશા લઈને કઈ કઈ વાત કરે, હું એને એનું એને એના કામની એને ચિંતા હોય, પણ એના નાના કામની પણ એને એને બહુ પેલું હોય ત્યારે જ આટલા આવ્યો હોય ને. હવે હું એને એટલે દૂરથી આવ્યો એને ધૂતકારી કાઢું, તું આમ કેમ કર્યું, આમ કર તેમ કર, આપણે એને જેટલું બને કે પ્રેમ લાગણી. એટલે કામ કરવાનો અમને કોઈ વાંધો નથી, પણ તમે આ છોકરા ઉપર દુર્લક્ષ જે અભાવ રાખો છો, તમે આ છોકરા ઉપર છાતરતાણ થી મને ના કહ્યું. છોકરા ઉપર આ રામજીના છોકરાઓની વાત કરું છું, ઇન્સ્ટ્રુમેન્ટ. આ તમારા છોકરા છે, આ કોમ્પ્યુટર વિભાગ હોય, સ્ટોર હોય, પેલા ભેસના માટલા લેવા જવાનું હોય, આ બધી વાતો કંટાળી જાવ છો. એ છોકરા કંટાળી નથી, કંટાળાની વાત નથી, એક સાથે બે ના થાય એમ કેવું થવાનું? કે હો છોકરાના બાપ છો એમને કામ, એટલે એ કામ સારી રીતે ના થાય, એક સાથે બધા કામ સારી રીતે ના થાય. જસુભાઈ ના કે ના છોકરાનો બાપ છો ને, બે ના નથી બાપ, એમને એક જ લીટીનું કામ છે, એટલે એ પ્રમાણે એક જ દિશાનું કામ હોય તો બધું જ થાય દાદા, બધી દિશાઓમાં કઈ રીતના પહોંચવા. એનો અર્થ તમે આવતીકાલે મારી જગ્યાએ સંસ્થા સંભાળી શકો એવી ક્ષમતા છે, અનેક પ્રવૃત્તિ છે ને. દાદા કામની વેચણીઓ માટે બધી ફાઇલે તૈયાર કરી, પણ એ ફાઇલ ત્યાં પડેલી ખબર નથી. મારે સબ દાદા મેં તો એ વાંચેલું છે એને મઠારે સરસ રીતે લોકોને મૂકવાનું, અને મૂક્યા પછી એના દિલમાં પણ ઉર્મી પેદા કરે, આપણે એવું લખીએ કે જેમાંથી એના ઉર્મી પેદા થાય અને સરસ સારો ભાવ ઉભો થાય, સારી એની લાગણીઓને ઝંઝનાટી થાય, અને એને દિલને પણ કંઈક કરવાનું મન થાય, સારા વિચારો હોય એવું વિચાર. એવી વાત હોવા છતાં ગણપતભાઈ આટલી બધી મહેનત કરી હોય ને એ બધું લઈને મારી પાસે આવે ત્યારે હું પાછા પાણીમાંથી પોરા કાઢું તેનું કેવું થતું હશે? દલપતભાઈ, ઓ દલપતભાઈ, પાણીમાંથી પોરા આવતા ક્યારેક દલપતભાઈ એમની તલવાર કટ મુજબ જ્યાં થોડા થઈ જતા હોય છે, પણ પાછા હોય છે, પણ મારા પાણીના પોરા બરાબર હોય છે કે ખોટા હોય છે? પોરો નીકળે છે કે નથી નીકળતો? હું એમ કહું કે મારે તો ક્યાં આવે, રાત્રે 10 વાગે 11 વાગે મૂકી ગયા હોય પેલું, અને પાછું હવે તો આપવાનું એટલે એના પેલા રાત્રે 3 વાગે ઉઠીને કે જયારે ઉઠી જાય ત્યારે ઉઠીને પાછું જોઈ લેવાનું, એમાં સુધારવાનું, એક એક શબ્દની એક એક રસોઈ દીર્ઘઈ બીજું ત્રીજું બધું જોવા. હવે મને તો ટાઈમ નથી મળતો, નીકળતો તો ગુજરાતમાં કોઈ તાકાત નથી કે આપણા સામાયિકમાં ભૂલ કાઢી શકે એટલું કરી શકીએ આપણે. એ જોડણીની વાત હોય બીજું, પણ મને તો ઝીણવટથી એક એક વસ્તુ વાંચવાનો ટાઈમ નથી મળતો.